થોડી જ વારમાં ભાજપ ધારાસભ્ય દળની મહત્વની બેઠક છે. સીએમ પ્રદેશ પ્રમુખની હાજરીમાં આ બેઠક મળવાની છે. વિધાનસભા સત્રમાં વિપક્ષનો સામનો કરવા માટે રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવશે. રાજ્યના પ્રધાનોને વિધાનસભા સત્ર અંગે માહિતગાર કરાશે, તો પૂર્વ સીએમ, પૂર્વ ડેપ્યુટી સીએમ અને પૂર્વ પ્રધાનો પણ તેમાં ઉપસ્થિત હશે. તો સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય દળની બેઠક થોડી વારમાં મળવા જઈ રહી છે. ભાજપના ધારાસભ્ય દળની આ બેઠક ખૂબ મહત્વની એટલા માટે રહેશે કારણ કે વિધાનસભા સત્રમાં વિપક્ષના સવાલોનો કઈ રીતે સત્તાપક્ષને જવાબ આપવો, તેની સામે શું રણનીતિ રાખવી તે આ બેઠકમાં નક્કી થશે. આજ મુદ્દે વધુ જાણકારી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપી રહ્યા છે. કિંજલ, બેઠકને લઈને અત્યારે શું જાણકારી મળી રહી છે, ક્યારે બેઠક શરૂ થઈ રહી છે, પૂરી વિગત? જે બિલકુલ, જે સમય છે 6:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. 6:30 વાગે બેઠક શરૂ થશે. આપ જોઈ શકો છો તે પ્રમાણે જે બેઠક માટેની જે તૈયારી છે તે થઈ ચૂકી છે. ધારાસભ્યોને પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. વર્તમાન મંત્રીઓ છે તેમની પણ આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. સીધા દર્શક આપ જોઈ શકો છો કે જે વર્તમાન મંત્રી છે અર્જુનસિંહ, તેમની સાથે જ પૂર્વ મંત્રી છે જવાહર ચાવડા, બંને એક સાથે આવી રહ્યા છે. અને આ જ પ્રકારની જે જુગલબંદી છે તે આવતીકાલે ફ્લોર પર પણ જોવા મળશે. કેમ કે આવતીકાલે એ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યો છે કે જેટલા પણ નવા મંત્રીઓ છે તે જે તમામ જે નવા સિનિયર મંત્રીઓ છે તેમની સાથે પૂર્વ મંત્રીઓ તેમની સાથે બેસે તે પ્રકારની જે બેઠક વ્યવસ્થા છે તે બનાવવામાં આવી છે. પૂર્વ મંત્રીઓ વિધાનસભામાં બીજી અને ચોથી હરોળમાં બેસે, જ્યારે નવા મંત્રીઓ છે તે વિધાનસભામાં પ્રથમ હરોળમાં બેસે, જેના કારણે કોઈ પણ જો સવાલ આવતા હોય તો સવાલોમાંના પણ જવાબમાં પણ સરળતા રહે. તે જ પ્રકારે આપ જોઈ શકો છો કે કિરીટસિંહ રાણા છે, નરેશ પટેલ છે, જીતુ ચૌધરી છે, આ તમામ જે વર્તમાન મંત્રીઓ છે તે અહીંયા આવી ચૂક્યા છે. 6:30 વાગ્યાનો સમય માનવામાં આવી રહ્યો છે. તમામ જે પૂર્વ મંત્રી છે તેની સાથે જ કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, તે પણ અહીંયા આવશે. ખાસ કરીને વિધાનસભા દળની જે બેઠક હોય છે, વિધાનસભા દળની બેઠકનો મહત્વ હોય છે એજન્ડાનો, કે જ્યારે આવતીકાલે 12 વાગ્યાથી વિધાનસભા સત્ર શરૂ થશે ત્યારે ફ્લોર ઉપર ભાજપ કઈ રણનીતિ સાથે જશે, એટલે કે ફ્લોર ઉપર સરકાર કઈ રણનીતિ સાથે જશે. કેમ કે 5 મહત્વના બિલ છે, 5 મહત્વના બિલમાંથી પ્રસ્તાવ કોણ મૂકશે, જ્યારે વિપક્ષ દ્વારા તે બિલોને લઈ અને સવાલ ઉભા થશે ત્યારે કોણ કેવી રીતે બચાવ કરશે. અને આપ જુઓ કે તમામ જે મંત્રીઓ છે 6:30 વાગ્યાનો જ્યારે સમય છે ત્યારે 6:30 વાગ્યાની પહેલાં તમામ જે વર્તમાન મંત્રીઓ છે તેમની આગમનની શરૂઆત થઈ ચૂકી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ 6:20ની આસપાસ આવી શકે છે. સૌથી મહત્વનું આ ફ્લોર છે તે વિધિ મહત્વપૂર્ણ એટલે પણ રહેવાનો છે, કેમ કે પહેલી વખતે નવી સરકારની રચના થયા બાદ, નવા ચહેરાઓનો સરકારમાં સમાવેશ થયા બાદ પહેલી વાર વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે. 5 મહત્વપૂર્ણ બિલ છે. એક તરફ વિપક્ષની સ્પષ્ટ માંગ છે કે 2 દિવસનું સત્ર ન હોવું જોઈએ, જે પ્રમાણેના મુદ્દા છે તે પ્રમાણે સત્ર છે તે 1 સપ્તાહનું હોવું જોઈએ, પરંતુ સરકારનું એવું કહેવું છે કે જે કામકાજ છે તે 2 દિવસ જ છે. બીજી તરફ કોરોનાની સહાયની વાત હોય કે અન્ય જે મુદ્દાઓ હોય, વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે, તો ત્યાં જ સરકાર દ્વારા કોરોનામાં કરાયેલી જે કામગીરી છે તેની સાથે પ્રશ્નોત્તરી ખૂબ મહત્વની હોય છે. પ્રશ્નોત્તરીમાં જે મુદ્દાઓ ઉપાડવામાં આવે છે તેનો કોણ કેવી રીતે જવાબ આપે છે, તો તમામ મુદ્દાઓ છે. અને એનું જ એક હોમવર્ક કહી શકાય કે હંમેશા વિધાનસભા દળની જે બેઠક હોય છે, બેઠકમાં મળતી હોય છે, રણનીતિ નક્કી કરવામાં આવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પણ પોતે આ બેઠક છે તેની અંદર ઉપસ્થિત રહેશે અને કયા પ્રકારે ફ્લોરમાં જવું, કેમ કે ફ્લોર મેનેજમેન્ટ એ ખૂબ જ મહત્વનું હોય છે. જો ફ્લોર મેનેજમેન્ટ નથી હોતું તો હંમેશા વિપક્ષ હાવી થતું હોય છે. બીજી તરફ જોવા મળી રહ્યું છે કે આવતીકાલે વિપક્ષ પણ બેઠક કરવાનું છે. વિપક્ષ પણ પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરશે, પરંતુ જે કવાયત છે આપણે જોઈ શકો છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને હર્ષ સંઘવી સહિત તમામ જે મંત્રીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. હવે રાહ જોવાઈ રહી છે મુખ્યપ્રધાનના આગમનની. મુખ્યપ્રધાન આવશે ત્યારે તેની સાથે જ જે બેઠક છે તે બેઠક શરૂ કરી દેવામાં આવશે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ પણ અહીંયા આવી ચૂક્યા છે. એક કહી શકાય બહોળો અનુભવ સત્રને લઈને, બહોળો અનુભવ સરકારને લઈને તમામ લોકો અહીં ઉપસ્થિત છે. અને સૌથી મહત્વની વાત પણ વિધિ એ છે કે જ્યારે આ પ્રશ્નોત્તરી ચર્ચા થઈ હતી, કે જ્યારે સત્રની તૈયારી કરવામાં આવી હતી, કે જ્યારે આ બિલ મૂકવામાં આવ્યા હતા ત્યારે પૂર્વ સરકાર હયાત હતી, એટલે ઘણા મુદ્દા એવા છે કે જે પૂર્વ સરકાર અને વર્તમાન સરકાર ના જે મંત્રીઓ છે તેમણે એક સાથે રહી અને આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ પર ધ્યાન રાખવું પડશે. અને એ જ કારણ છે કે પૂર્વ જે મંત્રીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને પૂર્વ મંત્રીઓની સાથે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. મહત્વની જે બેઠક છે કહી શકાય, ધારાસભ્ય દળની બેઠક આમ પણ ખૂબ મહત્વની બેઠક માનવામાં આવતી હોય છે અને અનેક જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર આજે વિગતવાર ચર્ચા થશે. એટલે આવતીકાલનો જે ફ્લોર છે તે ફ્લોર ટેસ્ટમાં સરકાર કઈ રીતે પાસ થાય છે અથવા તો કયા મહત્વના મુદ્દા પર કામગીરી
સુધી કરવી જોઈએ તેને કહી શકાય કે એક માર્ગદર્શન છે તે અહીંયાથી આપવામાં આવશે. બિલકુલ કિંચલ, આગળ પણ આપની પાસેથી અપડેટ લઈએ છીએ. અત્યારે જાણકારી મળી રહી છે કે 6:30 વાગ્યાનો સમય અને એ બેઠકનું 6:30 વાગે શરૂઆત થાય એ પહેલાં અત્યારે તમામ જે ધારાસભ્યો છે તે પહોંચી રહ્યા છે, જેમાં અત્યારના વર્તમાન સરકારના મંત્રી અને પૂર્વ મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે કે જ્યાં હવે આગામી વિધાનસભા સત્રની રણનીતિ ભાજપ નક્કી કરશે.